ऐप जुओ खबरों 30 सेकंड में डाउनलोड करो तक ऐप डिस्क्रिप्शन पर आपेली लिंक पर हमरा आज क्लिक करो। यूनियन बजेट 2022-23 નો જે આ રિઝલ્ટ ડિક્લેર થયું છે એની અંદર જેમસન જ્વેલરી સેક્ટર ની જે ડિમાન્ડો હતી એ ડિમાન્ડો ની અંદર થી 50% ડિમાન્ડો આજે આ બજેટ ની અંદર પરિપૂર્ણ કરવામાં આવી છે। આ બજેટ ને જેમસન જ્વેલરી સેક્ટર અને ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી હું આવ કરું છું। અમારી જે ડિમાન્ડ હતી કર્ટેન પોલિસ ઉપર 7.5% ડ્યુટી હતી એ ઘટાડીને 8.5% કરવાની એની ઉપર 5% કરી છે એ ખૂબ આવકારદાયક છે। અને ખાસ કરીને એમએસએમઈ સેક્ટર માટે જે ઇઝરાયલ અને બેલ્જિયમ અને દુબઈ થી હાફ કટ રફ ડાયમંડ જે આવતા હતા જે પ્રિન્સેસ કટ અને ચોકી માટેનો જે યુઝ કરતા હતા એમએસએમઈ સેક્ટરના નાના લોકો એની ઉપર પણ 7.5% ડ્યુટી લાગતી હતી એની ઉપર 0 ડ્યુટી કરી છે। ખૂબ આવકારદાયક છે આના કારણે એમએસએમઈ સેક્ટર સાથે જોડાયેલા નાના નાના ઉદ્યોગકારોને આ બંને વસ્તુથી ખૂબ મોટો બેનિફિટ અને રાહત થશે। બાકીની જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વાત કરી છે એની અંદર જ્યારે વધારે ક્લિયરફિકેશન બજેટનું એનાલિસિસ કરશું ત્યારે ખબર પડશે કે બાકીના બેનિફિટ કેટલા જેમસન જ્વેલરી સેક્ટરને મળેલા છે। આરએનડી કોઈ ઇન્ડસ્ટ્રી કરી શકે છે, કોઈ એકેડેમિયા કરી શકે છે, અને ડિફેન્સમાં ટેક્સટાઇલ બહુ વપરાય છે, ટેકનિકલ ટેક્સટાઇલ, એટલે એક સુરત માટે એક ખૂબ જ સારી બાબત છે। અને બીજી બાબત જે છે તે સોલર પાવર 280 ગીગાવોટનો જે ટાર્ગેટ છે એમાં 19,500 કરોડની પીએલઆઈ સ્કીમ ડિક્લેર કરી છે। આજે આખા ઇન્ડિયામાં સોલર પેનલ મેન્યુફેક્ચરિંગમાં સુરત હાઈએસ્ટ છે અને હાઈ એફિશિયન્સી મોડ્યુલ બનાવવા માટેની જે આ સ્કીમ જાહેર કરી છે એ પણ આવકારદાયક છે।